ભાઈ, રામ રામ, સીતારામ, જય માતાજી. મજામાં જ હોય. આ કોઈ મારો યુટ્યુબ ફેમિલી, કારણ કે યુટ્યુબ ફેમિલીને કંઈ પ્રોબ્લેમ હોય જ નહીં જિંદગીમાં, અને માતાજીને એવી પ્રાર્થના કરો કે ના હોવા દઈએ. તો જો આ નાનો એવો બ્લોગ છે, થોડોક હમણાં થોડોક માઇન્ડ ફ્રેશ નહોતો એટલે વિડીયો પણ ઓછા આવ્યા મારા, અને વિડીયો બનાવી પણ ન થઈ ગયો. એટલા માટે દિલથી હું બધાને માફી માગું. માફી માગવી જરૂરી છે સાહેબ, ક્યાંય ને ક્યાંય અમારી ભૂલભાલ થતી હોય એટલે વિડીયો નથી બનાવી શક્યો. તો હવે કન્ટિન્યુ કાયમી રહેશું, કારણ કે કામ જે હતું એ મારું એક્ઝેક્ટ ફાઇનલ થઈ ગયું. તો હવે આપણે કન્ટિન્યુ કાયમી રહેશું. ડેઈલી સર્વિસ એક વ્લોગ આવશે જ આપણો નવો નવો, તો જોતા રહેજો, ખાસ ભૂલતા નહીં. બરાબર. અને ગુડ ન્યૂઝ તો એક છે કે 432 સબસ્ક્રાઈબર થઈ ગયા. એ બદલ બધા સબસ્ક્રાઈબરને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર કે મને એટલી પ્રોત્સાહન આપ્યું તમે લોકોએ. અને આવું નવું પ્રોત્સાહન તમે અમને આપતા રહેશો તો અમને હરેક ડેઈલીથી કાયમિક નવી નવી ખુશી મળશે. વિડીયો બનાવવાનો પણ અમને આનંદેરો આનંદ આવશે. ક્યાંય ને ક્યાંય શોટ મસ્ત આવી જાય એવું ઉપર બની જાય. એટલે જોઈએ હવે કાલે ક્યાંનો પ્રોગ્રામ છે. હવે થોડુંક મૂડ ફ્રેશ થઈ ગયું, કારણ કે અમુકને એવું લાગે કે ક્યાંય મૂડ ફ્રેશ નથી, પણ હવે મૂડ ફ્રેશ છે. બહુ મસ્ત મજાનું મૂડ થઈ ગયું. એટલે બધા લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અમારો આ બ્લોગ નાના નાના આવે ટુકડા એ જોતા રહેજો. કાલેથી વિચાર કર્યો કે થોડોક હવે લોંગ વિડીયા બનાવવાનો ઈચ્છા છે, તો કાલેથી બધાના લોંગ વિડીયા પણ આવશે એટલે કાલથી ચાલુ થશે. બાકી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ક્યાંય ને ક્યાંય ભૂલ દેખાતી હોય તો અમને કોમેન્ટમાં જણાવી દેજો, એવી અમારી ખાસ નમ્ર અપીલ છે. કી કર જાવ કા રોડમાં લેસન બપોરે કર લે, ભેણી માતા ગો નું તો હારો માણસ કહેવાય. લે હા લગી દે બેન, કેમ છો? મજામાં એકદમ મજામાં. યુટ્યુબ ફેમિલી તો મજામાં જ છે, એનું ટેન્શન ન હોય, એને કઈ વાંધો ન હોય. તો લેસન નું કામ હોય તમારે, લેસન કરવાનું હિન્દી પૂરવાની છે, પછી પૂરી ભાઈ આગળ લે. સારું કરાય લે. તો આપણે મસ્ત મજાની જો અહીંયા ચા બનેલી પીડી, હવે પીએલી હોય આપણે ગરમા ગરમ. ગરમ તને ઠંડી જેવું લાગે, લગભગ ઠંડી છે. હાલો ગરમ કરી લઈએ. ગરમ કરીને ગીતા ગરમ કરે છે ચા? ગરમ કરવાનું કર. ગીતા કામ કરે, ગરમ ગરમ ચા કરે, ચા ગરમ કરે. ગીતા બેન મારે પૂરો ગામમાંથી આગળ આવ્યો, જો હું ગીતા આગળ નિહારી થી આવી ને ગીતા. આજ ખાવા પીવાનો શું પ્રોગ્રામ હોય? કીવાનું ક્યાં કરવાનું હોય કે ખબર ને? ખબર ને. ચાલો તો આપણે ગરમા ગરમ શાક બને ને રકા ગીતા બેને નાખી દીધી. હવે આગળ એટલે ગરમ જ કરી હો, પછી તમને એમ થાય કે ગરમા ગરમ બને ગઈ. ગરમા ગરમ બનીને જ ગરમ કરી પીએ લઈએ બે ઘટડા, પછી વિચારીએ આગળ પ્રોગ્રામ કરવાનો હોય ગીતા બેને.